हेलो विद्यार्थियों, चलो तो आपणे आ छे वेर इज द बॉल, ये आपणे ग्रामरनो टॉपिक जोयो। वेर एटले क्या, हवे एनी उपरथी आपणे एक्सरसाइज आपेली छे ते जोईए। चलो एक्सरसाइजनी सूचना जोईए। चलो चित्र जोई, प्रश्न वाँचो अने कौंसमांथी योग्य उत्तर पसंद करीने लखो। शुं कीधुं छे? चित्र जोवानुं छे, त्यार पछी प्रश्न वाँचवानो छे अने कौंसमां आपणने जे उत्तर आपेलो छे એટલે કૌંસમાં આપણને જે જવાબ આપેલો છે એ પસંદ કરીને લખવાનો છે। ચલો આટલું સમજાણું બધાને, બરાબર? ચલો હવે આપણે પહેલાં ચિત્ર જોવાનું, પછી ક્વેશ્ચન વાંચવાનો અને ત્યાર પછી કૌંસ જોવાનું, એમાંથી જે સાચો જવાબ તે લખવાનો। ચલો પહેલાં છે એ જોવો આપણે, ચિત્ર કેનું છે? ટેબલ છે અને આ શું છે? બુક, બરાબર? શું આપેલું છે? ટેબલ આપેલું છે અને બુક। ચલો બુક છે એ ક્યાં છે? ટેબલની ઉપર। क्या आपेली है बुक? टेबल नी उपर। चलो वेर इज द बुक, बराबर क्वेश्चन जो ये, वेर इज द बुक। चलो वेर एटले क्या, इज एटले छे द बुक एटले पुस्तक। शू कीधु छे? वेर एटले क्या, इज एटले छे द बुक एटले पुस्तक। चलो पुस्तक क्या छे अथवा तो बुक क्या छे? चलो इट इज इन द टेबल के इट इज ओन द टेबल। चलो इन द टेबल एटले टेबल नी अंदर छे, इट इज ओन द टेबल એટલે કે તે ટેબલની ઉપર છે, બરાબર? ચાલો ક્યાં છે? અહીંયા ટેબલની ઉપર, એટલે આમાં શું આન્સર આપ્યો છે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ। શું કીધેલું છે આપણને? ઇટ ઇઝ ઓન ધ ટેબલ। ચલો ઇટ એટલે છે તે, ઇઝ એટલે છે ઓન ધ એટલે એની ઉપર, ટેબલ કે તે ટેબલની ઉપર છે। શું કીધું? ક્યાં છે તે? ટેબલની ઉપર। ચલો આટલું સમજાણું બધાને, ઓકે, વેરી ગુડ। ચલો ત્યાર પછી પેલું, હવે જો ચિત્ર જુઓ, આ શું છે? ટ્રી, અને આ ગાય છે એ શું છે? ગાય, બરાબર? અહીંયા વૃક્ષ છે અને અહીંયા ગાય છે। ચલો ચિત્ર સમજાણું બધાને, ટ્રી આપેલું છે અને ગાય આપેલી છે। વેર ઇઝ ધ કાઉ, શું કીધું આપણને? વેર ઇઝ ધ કાઉ। ચલો વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ કાઉ એટલે ગાય, એટલે કે ગાય ક્યાં છે, બરાબર? વેર ઇઝ ધ કાઉ એટલે શું કીધું છે? ગાય ક્યાં છે। ચલો હવે શું કીધું? ઇટ ઇઝ અંડર ધ ટ્રી કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી? ચલો ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અંડર ધ ટ્રી એટલે કે વૃક્ષની નીચે, અને ઇટ ઇઝ ઓન ધ ટ્રી એટલે કે ઇટ એટલે તે, ઇઝ એટલે છે ઓન ધ ટ્રી એટલે કે વૃક્ષની ઉપર। ચલો હવે આપણે જોવાનું છે તે વૃક્ષની નીચે છે કે તે વૃક્ષની ઉપર છે, ક્યાં છે એમાં ફોટામાં? વૃક્ષની નીચે। તો ચાલો આપણે શું આન્સર આવશે આમાં, આ તો આપણે શું લખશું આમાં? ઇટ ઇઝ અંડર ધ ટ્રી, ઓકે? ચાલો લખીએ, ઇટ ઇઝ અંડર, ચલો અંડર ધ ટ્રી, આન્સર શું આવ્યો? ઇટ ઇઝ અંડર ધ ટ્રી। ચલો સમજાણું બધાને આ રીતે, ઓકે, વેરી ગુડ। ચાલો તો હવે ત્યાર પછીનું ચિત્ર જોઈએ। ચલો બીજું, ચલો બીજું જુઓ શું કીધેલું છે। પેલા ચિત્ર જુઓ, ચિત્રમાં આપણને શું આપેલું છે એ જોઈએ, બરાબર? બેગ છે, એમાં પણ શું છે? બુક। શું આપ્યું છે? બુક। ચલો ક્વેશ્ચન જોઈએ, વેર ઇઝ ધ બુક? ચલો શું કીધું? વેર ઇઝ ધ બુક। ચલો વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ બુક એટલે બુક, બરાબર? કે બુક ક્યાં છે? વેર ઇઝ ધ બુક એટલે શું થશે? બુક ક્યાં છે? ચલો ઇટ ઇઝ અંડર ધ બેગ, ચલો તે બેગની નીચે છે। ઇટ ઇઝ અંડર ધ બેગ એટલે શું થશે? તે બેગની નીચે છે કે ઇટ ઇઝ ઇન ધ બેગ કે તે બેગની અંદર છે? ચલો શું આવશે આમાં? નીચે આવશે કે અંદર આવશે? ઇન ધ બેગ આવશે ને। ચાલો તો આપણે શું આન્સર આવશે આમાં? ઇટ ઇઝ ઇન ધ બેગ। તો ચલો લખીએ, ઇટ ઇઝ ઇન ધ બેગ। ચલો ક્યાં છે તે? ઇટ ઇઝ ઇન ધ બેગ એટલે કે તે બેગમાં છે। સમજાણો બધાને, ઓકે? ચાલો ત્યાર પછી હવે જુઓ, ટેબલ છે, ત્યાં પછીનું ચિત્ર શું આપેલું છે? ટેબલ આપેલું છે, એની ઉપર શું પડેલું છે? ગ્લાસ, જો ઉપર છે, બરાબર? ટેબલની ઉપર ગ્લાસ પડેલો છે, ઓકે? ચલો જોઈએ,
વેર ઇઝ ધ ગ્લાસ. ચલો શું કીધું છે, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે ગ્લાસ, કે ગ્લાસ ક્યાં છે. વેર ઇઝ ધ ગ્લાસ એટલે શું થશે, ગ્લાસ ક્યાં છે. ચલો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, કે તે ટેબલ ઉપર છે, કે ઇટ ઇઝ ઇન ધ ટેબલ, કે તે ટેબલની અંદર છે. ચાલો શું કીધું છે આપણને, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલની ઉપર છે, કે ઇટ ઇઝ ઇન ધ ટેબલ, કે તે ટેબલની અંદર છે. ચલો શું આવશે, ઓન ધ ટેબલ, જો આમાં ક્યાં છે, ટેબલની ઉપર. તો શું લખશું આપણે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, કે તે ટેબલની ઉપર છે. શું એવું આપણે શું લખ્યું છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે તે ટેબલની ઉપર છે. ચલો આટલું ક્લિયર બધાને. ત્યાર પછી ચોથું જોઈએ. ચલો હવે આ શું છે, રૂફ. આને શું કહેવાય, રૂફ એટલે છાપરું. ચલો અને આ કોણ છે, વાંદરો. બરાબર, રૂફ અને વાંદરો. કે ચલો વાંદરો ક્યાં બેઠો છે, ઉપર છાપરા ઉપર બેઠો. જોજો છાપરા દેખાણું બધાને. બરાબર, વાંદરો ક્યાં બેઠો છે, છાપરા ઉપર. ચલો જોઈએ, વેર ઇઝ ધ મંકી. ચલો વેર એટલે શું થશે, ક્યાં, ઇઝ એટલે છે, મંકી એટલે વાંદરો. શું કીધું છે, વેર ઇઝ ધ મંકી એટલે કે વાંદરો ક્યાં છે. બરાબર, વેર ઇઝ ધ મંકી એટલે કે વાંદરો ક્યાં છે. ચલો હવે જોઈએ, ઇટ ઇઝ અંડર ધ રૂફ એટલે કે તે છાપરાની નીચે છે. ચલો આમાં નીચે દેખે તમને, ઇટ ઇઝ અંડર ધ રૂફ, કે ઇટ ઇઝ ઓન ધ રૂફ, કે તે છાપરાની ઉપર છે. શું કીધું, ચલો તે છાપરાની નીચે છે કે છાપરાની ઉપર છે. ચાલો શું આવશે એમાં, ઇટ ઇઝ ઓન ધ રૂફ. ચલો આપણે લખીએ, ઇટ ઇઝ ઓન ધ રૂફ. બરાબર, ઇટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે છાપરાની ઉપર છે. બરાબર, ઇટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે છાપરાની ઉપર છે. ચલો ત્યાર પછી પાંચમું ચિત્ર. ચલો માછલી. બરાબર, હવે માછલી છે, જો આ પાણી છે આખું અને માછલી છે, દેખાણું. ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન, વેર ઇઝ ધ ફિશ. શું કીધું છે આપણને, વેર ઇઝ ધ ફિશ એટલે કે માછલી છે તે ક્યાં છે. બરાબર, વેર ઇઝ ધ ફિશ એટલે માછલી છે તે ક્યાં છે. ક્લિયર, ચલો વેર ઇઝ ધ ફિશ, માછલી ક્યાં છે. ઇટ ઇઝ ઇન ધ વોટર, કે તે પાણીમાં છે, કે ઇટ ઇઝ ઓન ધ વોટર, કે તે પાણીની ઉપર છે. ચલો શું કીધું, તે પાણીની અંદર છે, કે તે પાણીની ઉપર છે, ક્યાં છે. ઇટ ઇઝ ઇન ધ વોટર એટલે શું લખશું આપણે, ઇટ ઇઝ ઇન ધ ઇન વોટર. બરાબર, ચલો ઇટ ઇઝ ઇન વોટર એટલે કે તે પાણીમાં છે. સમજાડું બધાને. ઓકે, વેરી ગુડ. ચલો ત્યાર પછી જોઈએ. ચલો આમાં શું છે, ચેર, અને એની નીચે શું છે, કેટ એટલે કે બિલાડી. બરાબર, ચેરની નીચે બિલાડી આપેલી છે. જોઈએ, ચાલો વેર ઇઝ ધ કેટ. ચલો શું કીધું છે આપણને, વેર ઇઝ ધ કેટ. ચલો વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, કેટ એટલે બિલાડી. ચલો વેર ઇઝ ધ કેટ એટલે કે બિલાડી ક્યાં છે. સમજાણું બધાને, વેર ઇઝ ધ કેટ એટલે શું થશે, બિલાડી ક્યાં છે. ચલો જોઈએ, ઇટ ઇઝ ઓન ધ ચેર એટલે કે તે ચેરની ઉપર છે, કે ઇટ ઇઝ અંડર ધ ચેર એટલે કે તે ચેરની નીચે છે. ચલો આમાં ક્યાં બેઠી છે બિલાડી, નીચે. તો શું આવશે, ઇટ ઇઝ અંડર ધ ચેર, ઇટ ઇઝ અંડર ધ ચેર એટલે કે તે ચેરની નીચે છે. ત્યાર પછી જો હવે આ શું છે, ફૂલદાની, ફ્લાવર વાશ. બરાબર, ચલો ફૂલ ક્યાં છે, ઉપર, કે એની અંદર છે, ક્યાં છે, ફૂલ ઉપર. ચલો વેર ઇઝ ધ ફ્લાવર, ચલો ફ્લાવર છે તે ક્યાં છે. શું કીધું, વેર ઇઝ ધ ફ્લાવર, ફ્લાવર ક્યાં છે. ઇટ ઇઝ ઓન ધ વાસ, કે તે વાસની ઉપર છે, કે ઇટ ઇઝ ઇન ધ વાસ, કે તે વાસની અંદર છે. હવે ઈગું ક્યાં હોય, ફૂલ ફ્લાવર વાસની અંદર ઉગ્યું હોય, મોટું થયું હોય, એટલે એ ઉપર ન કહેવાય. બરાબર, એની ઉપર આમ રાખેલું હોય ને તો ઉપર કહેવાય, એટલે આમાં શું આવશે, ઇટ ઇઝ ઇન ધ વાસ. ચાલો શું લખશું આપણે, વાસ એટલે ફૂલદાનીનું. ચલો ઇટ ઇઝ ઇન ધ વાસ એટલે કે તે ફ્લાવર વાસ એટલે કે તે ફૂલદાનીની અંદર છે. ક્લિયર,
ચલો તો અહીંયા આપણી આ એક્સરસાઇઝનું એક પેજ પૂરું થાય છે, અહીંયા સુધી રાખીએ. ઠીક છે, થેન્ક યુ.